नमस्कार विद्यार्थी मित्रों, किस्वानी यूट्यूब चैनल पर आप सब विद्यार्थी मित्रों ने एक बार फरीती हार्दिक स्वागत है। तो यस, गई काले आपने टेस्ट नंबर 4 बाय एप्लीकेशन में सांजे 6 वागे अपलोड कर ही दीधो है। आशा राखू छू कि मेक्सिमम विद्यार्थीओ आ टेस्ट ऑनलाइन आपे होय अने आजे आपणे एनू सोल्यूशन लाइन मळ्या छे। तो जुओ, आजे आपणे सोल्यूशन नी आगळ वात करीए, एना पहेला जोवानुं छे कि भाई आजे आपणे टेस्ट मूकेलो हतो गई काले सांजे, तो एमां केटला चेप्टर आवरी लेवामां आव्या हता। तो जुओ, टेस्ट नंबर हतो आपणो 4 नंबर, एमां धोरण 12 ना चेप्टर नंबर 10-17, विषय छे इतिहास। अगाउ ऑलरेडी आपणे टेस्ट सीरीज नी लाइव लॉन्चिंग जे करी तू एमां तमने ऑलरेडी आपणे बधुं टाइम टेबल आपी दीधेलू छे। तो जो 10-17 धोरण 12 ना हिस्ट्री ना चेप्टर नी वात करीए तो प्रगतिना पंथ अने सुदृढ़ राष्ट्र निर्माण नी प्रक्रिया 10मुं चेप्टर, पछी आधुनिक युग नो आरंभ 11मुं चेप्टर, 12मुं छे 19मी सदी ना अंते विश्वनी स्थिति थी प्रथम विश्व युद्ध ना अंत सुधी 13, 14, 15, 16, 17, તો અલ્ટિમેટલી 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે કે 12માના જે આપણે બાકી રહી ગયા હતા એ 8 ચેપ્ટરનું આજે આપણે ટેસ્ટ રહેશે। ઓલરેડી તમે ટેસ્ટ કાલે એપ્લિકેશનમાં આપી દીધો હશે, જે પણ મિત્રો એ લાઈવ પરચેસ કર્યો હોય, પણ રોજની જેમ આપણે આજે આનું સોલ્યુશન લઈને મળ્યા છીએ। તો શરૂ કરીએ એના પહેલા જુઓ મિત્રો, પીએસઆઈની આપણી સ્પેશિયલ અહીંયા ઓફલાઈન બે શરૂ થવા જઈ રહી છે। કાજી સાહેબના માર્ગદર્શન હેઠળ જો તમે પીએસઆઈને કોન્સ્ટેબલ બનવા માંગતા હોય તો વહેલામાં વહેલી તકે તમે આ જે નીચે બે નંબર આપ્યા છે એટલે કે 72-26-85-0500 એટલે કે 0500 અને 722-89-37-500 આ બંનેમાંથી કોઈ પણ એક નંબર ઉપર તમે એકવાર કોલ કરી રજીસ્ટ્રેશન કરાવશો, એના પછી જ તમને ડેમો બેચમાં અથવા તો ડેમો લેક્ચરમાં તમને ભરવા મળશે। તો મિત્રો, અગાઉ આપણે વાત કરી હતી એમ ફરીથી કહી દઈએ, કોન્સ્ટેબલની પણ જેમ પીએસઆઈની ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે એ સેમ કોન્સ્ટેબલની ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે। સ્પેશિયલ કાજી સાહેબની નિષ્ણાત ફેકલ્ટી ટીમ સાથે જો તમે કોન્સ્ટેબલ બનવા માંગતા હોય અને જો ગાંધીનગર આવીને તમારે ઓફલાઈન કોચિંગ લેવું છે તો તમે સ્પેશિયલ કોન્સ્ટેબલની ઓફલાઈન બેચમાં એડમિશન લઈ શકો છો। મહત્વની વાત એ છે ભાઈ કે જો 1 વર્ષ સુધીની તમને એપ્લિકેશન કોર્સ ફ્રી આપવામાં આવશે। તમે કોન્સ્ટેબલની ઓફલાઈન બેચમાં લાઈવ એડમિશન લો છો તો તમને અહીંયા ઓફલાઈન બેચમાં એડમિશન લો છો તો 1 વર્ષ માટે કોન્સ્ટેબલનો તમને કોર્સ આપવામાં આવશે, એપ્લિકેશન કોર્સ વિથાઉટ એની કોસ્ટ। તો ચલો આજનો સૌથી પહેલો ક્વેશ્ચન કે ખાલી જગ્યાના અધ્યક્ષપણા હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આયોજન સમિતિની રચના કરી હતી। ખાલી જગ્યાના અધ્યક્ષપણા હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આયોજન સમિતિની રચના કરી હતી। ઓપ્શન છે કે કેટી શાહ, ઓપ્શન બીમાં છે એમ વિશ્વેશ્વરૈયા અર્થાત કે મુક્સે ગુંડમ વિશ્વેશ્વરૈયા, ઓપ્શન સીમાં છે જવાહરલાલ નહેરુ અને ઓપ્શન ડીમાં છે ગાંધીજી। તો ચાલો, જે પણ મિત્રો લાઈવ સેશનમાં જોડાયા છો કોમેન્ટમાં એકવાર તમારો આન્સર અવશ્ય તમે આપજો। તો મિત્રો, આનો રાઈટ આન્સર આવશે જવાહરલાલ નહેરુ। જો આપણને બધાને ખબર છે કે 1938 અને 1939 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, એટલે કે ભાઈ હું અત્યારે આઈએનસી ની વાત કરી રહ્યો છું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ વખતે દરેક વર્ષે અધિવેશનો મળતા, તો 1938 અને 1939માં 38માં હરિપુરા આપણા સુરતમાં આવ્યું અને 1939 ત્રિપુરા એટલે કે સેવન સિસ્ટર્સમાંનું એક રાજ્ય। 38 અને 39માં આઈએનસી ના અધ્યક્ષ કોણ હતા? તો કે ભાઈ સુભાષ બાબુ। આ સુભાષ બાબુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા, જે તે ટાઈમે એમણે 1938 એટલે કે ઓક્ટોબર 1938માં આ જે જવાહરલાલ નહેરુ છે આમના અધ્યક્ષપણા નીચે એક આયોજન સમિતિની રચના કરી છે। હવે આયોજન સમિતિનું કાર્ય શું હોય? તો કે દેશના આયોજન બાબતે નીતિ ઘડવાનું કાર્ય આ આયોજન સમિતિ કરતી હતી। નોટ કરો, વર્ષ છે 1938, 1939 થી લઈને 1945 આ સમયગાળો છે દ્વિતીય વિશ્વયુદ્ધનો। જો અલ્ટિમેટલી જે આયોજન સમિતિ હતી ને એમાં ટોટલ 15 સભ્યો હતા। હવે આ 15 સભ્યોમાં જે તે વખતના બિઝનેસમેન લેલો એટલે કે જીડી બિરલા, પછી જીઆરડી ટાટા, પ્લસ આપણે જે મુક્સે ગુંડમ વિશ્વેશ્વરૈયાની વાત કરી તો એમ વિશ્વેશ્વરૈયા, આ બધા એના સભ્યો હતા અને અલ્ટિમેટલી એમને 29 ખંડોમાં પોતાનો રિપોર્ટ સરકારને આપ્યો હતો।
29 ખંડોમાં આઈએનસીને અમને રિપોર્ટ સોંપ્યો કે યસ ભારતમાં આયોજનની પ્રક્રિયાને ક્રમશઃ આગળ વધારવા આપણે ક્રમક આ નીતિઓના સ્ટેપ લેવા પડશે. પરંતુ મેં તમને વાત કરી કે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું 1939 થી 1945ના અરસામાં. એટલા માટે મોટા ભાગના આ જે ભારતીય નેતાઓ હતા એમની ધરપકડ કરવામાં આવી અને આગળથી આ પ્લાન ઉપર કંઈ અમલીકરણ શક્ય બન્યું નહીં. તો યસ આ જે આયોજન સમિતિની આખી સ્ટોરી હતી એ કંઈ આ રીતના આગળ વધે છે. હજુ થોડી આગળ વાત કરીએ તો ભારતમાં આયોજનનો સૌ પ્રથમ ખ્યાલ 1934ના વર્ષમાં એમ વિશ્વેશ્વરૈયા, એટલે કે ભાઈ મુક્ષે ગુંડમ વિશ્વેશ્વરૈયા. જો પરીક્ષામાં કોઈ વાર નામ પૂછાય લે ક્યાંના હતા, તો કે ભાઈ મૈસૂરના દીવાન હતા, સિવિલ એન્જિનિયર હતા. ભયા બહુ જબરજસ્ત નોલેજ હતું હમણાં જોડે. એમ વિશ્વેશ્વરૈયા એમને એક પુસ્તક લખ્યું, પુસ્તકનું નામ હતું ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. અલ્ટિમેટલી આમાં અમને આગળના 10 વર્ષ સુધી ભારતમાં કેવી રીતે આયોજન કરવાનું એ રીતને અમને આખી આ બુકમાં ચિતાર આપેલો હતો. હજુ એને આપણે 10 વર્ષ આગળ જઈએ તો 1944માં પીપલ્સ પ્લાન આવ્યો. પીપલ્સ પ્લાન કોને રજૂ કર્યો? એમ એન રોય દ્વારા રજૂ કરવામાં આવ્યો. સેમ 1944ના વર્ષમાં બોમ્બેના 8 ઉદ્યોગપતિઓ અથવા તો બિઝનેસમેનો બોમ્બે પ્લાન લાવે. હવે આ બોમ્બે પ્લાનમાં એક હતા અધ્યક્ષ અને એક હતા ઉપાધ્યક્ષ. ટાટા એના અધ્યક્ષ હતા અને જીડી બિરલા એના ઉપાધ્યક્ષ હતા. એથી આ બોમ્બે પ્લાનને ટાટા બિરલા પ્લાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વસ્તુ ખાસ નોટ કરજો, ટાટા બિરલા પ્લાન તરીકે બોમ્બે પ્લાનને જ ઓળખવામાં આવે છે. હજુ આગળ 1945ના વર્ષમાં એક ગાંધીવાદી નેતા હતા. બીજો ગાંધીજીનું આયોજનની બાબતે એમના વિચારો કેવા હતા કે ભાઈ ડિસેન્ટ્રલાઇઝ આયોજન હોવું જોઈએ. તો અમને એક ગાંધીવાદી પ્લાન રજૂ કર્યો, એટલે કે આને ગાંધીયન યોજના પણ કહેવાય છે. તો યસ ભારતમાં આયોજનને લગતી જે પણ પરિસ્થિતિઓ હતી એમાં આ રીતે ક્રમશઃ આપણું આયોજન વિવિધ તબક્કા અનુસાર આગળ વધતું ગયું. આગળનો સવાલ જોઈએ. નિમ્નલિખિત વિધાનોમાંથી કયું અયોગ્ય નથી? જો ખાસ કરીને અહીંયા અંડરલાઈન કરું છું મિત્રો, પહેલું આપણે ફોકસ કરવાનું છે. લગભગ દરેક આપણે સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન મૂકે છે, અયોગ્ય નથી, સત્ય નથી, અસત્ય નથી, કયું યોગ્ય છે, કયા સાચા છે, કયા ખોટા છે. સૌથી પહેલાં અહીંયા આપણે ટીક કરી લેવાનું છે. અયોગ્ય નથી એટલે કે ભાઈ સાચું હશે. ચલો અયોગ્ય નથી એટલે કે કયું એવું વિધાન છે કે અહીંયા સાચું હશે, ચેક કરીએ. 15 માર્ચ 1947ના રોજ આયોજન પંચની સ્થાપના કરવામાં આવી હતી. ઓપ્શન બીમાં છે કે પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો 1951 થી 1956 સુધીનો હતો. ઓપ્શન સીમાં છે કે પ્રથમ પંચવર્ષીય યોજનાની રાષ્ટ્રીય આવકમાં 50% વધારો નોંધાયો હતો. ઓપ્શન ડીમાં છે કે પ્રથમ પંચવર્ષીય યોજના પીસી મહાલનોબિસ મોડલ ઉપર આધારિત હતી. ચાલો જે પણ મિત્રો સેશનમાં જોડાયેલા છો કોમેન્ટમાં તમારો આન્સર એકવાર તમે આપતા રહેજો. રાઈટ આન્સર જોઈએ તો યસ બી ઇઝ ધ રાઈટ આન્સર. પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો હતો 1951 થી લઈને 1956 સુધી. આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 1946ના વર્ષમાં એક કમિટી બનાવવામાં આવી હતી. કમિટીનું નામ હતું કેસી નિયોગી કમિટી. આ કેસી નિયોગી કમિટીએ જે તે ટાઈમે સરકારને રેકમેન્ડ કર્યું હતું કે યસ આયોજન પંચ નામની આ રીતની એક સંસ્થા હોવી જોઈએ. તો આમની જ ભલામણોના આધારે આપણે કહી શકીએ 15 માર્ચ 1950 કારોબારી ઠરાવ, એટલે કે ભારતની મંત્રીમંડળના કારોબારી ઠરાવ દ્વારા આ આયોજન પંચની રચના 15 માર્ચ 1950ના રોજ કરવામાં આવી હતી. જો મેં અહીંયા સ્પેશિયલ મેન્શન કર્યું છે એક શબ્દ, કારોબારી ઠરાવ. આના પર થોડું ફોકસ કરો. કારોબારી ઠરાવ પીએમઓ એટલે કે પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસ જે હોય
મંત્રીમંડળની ઓફિસ તમે માની લો, આમના દ્વારા એક ઠરાવ નક્કી કરવામાં આવ્યો અને આ ઠરાવના આધારે આયોજન પંચની સ્થાપના થઈ. હવે માત્ર ઠરાવથી થઈ, કોઈ કાયદો નહોતો બન્યો, એટલા માટે જો પરીક્ષામાં પૂછાય કે આયોજન પંચ વૈધાનિક સંસ્થા હતી તો કે ના. વૈધાનિક સંસ્થા એને કહેવાય કે સંસદમાં કાયદો પસાર કરીને એની રચના કરવામાં આવી હોય, એનું ગઠન કરવામાં આવ્યું હોય તેને આપણે વૈધાનિક સંસ્થા કહીશું. તો આ વૈધાનિક સંસ્થા નથી. બંધારણમાં પણ કોઈ અનુચ્છેદમાં આવી કોઈ સંસ્થાનો ઉલ્લેખ નથી, તો આ બંધારણીય સંસ્થા પણ નથી. પણ આ આયોજન પંચ એક સલાહકારી સંસ્થા હતી, સલાહકારી પ્લસ નિષ્ણાંતોની એક સંસ્થા હતી. તો આ રીતે આયોજન પંચ ટોટલ 12 પંચવર્ષીય યોજના એને બનાવી, પછી 1 જાન્યુઆરી 2015 આ જ આયોજન પંચનું સ્થાન લીધું નીતિ આયોગ, એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, કે જે 1 જાન્યુઆરી 2015 ના રોજથી અમલમાં આવેલી છે. આગળનો સવાલ જોઈએ. નિમ્નલિખિતમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે જુઓ, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું કે ને, એટલે અલ્ટિમેટલી તમારે દોડી નહીં જવાનું ભાઈ. ઓપ્શન એ સાચું હોય તો દોડવાનું નહીં વધારે, ચારે ચાર ઓપ્શન વાંચવાના તો ખબર પડશે કે યોગ્ય વિકલ્પ એટલે કે આપણે શું પસંદ કરવાનું છે. તો ચલો વાંચીએ. ત્રીજી પંચવર્ષીય યોજનાની શરૂઆત સાથે જ અનુક્રમે પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધ થયા હતા. ઓપ્શન બીમાં છે 1969 થી 1974 દરમિયાન કુલ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ઓપ્શન સીમાં છે કે એ અને બી બંને સાચા છે, અને ઓપ્શન ડીમાં છે કે એ અને બી બંને ખોટા છે. યસ, ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો જુઓ, ત્રીજી પંચવર્ષીય યોજનાની શરૂઆત, પ્રથમ પંચવર્ષીય યોજના તો 1951 થી 1956 આ હતી આપણી ફર્સ્ટ પંચવર્ષીય. બીજી લઈએ તો 1956 થી લઈને 1961 આ આપણી સેકન્ડ હતી. ત્રીજી પંચવર્ષીય યોજના 1961 થી લઈને 1966. હવે યસ, અહીંયા મેં એક શબ્દ યુઝ કર્યો છે અનુક્રમે. અનુક્રમે એટલે શું થાય, ત્રીજી પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ 1961 થી 1966, આ 5 વર્ષ માટે આપણી ત્રીજી પંચવર્ષીય યોજના ચાલવાની હતી. અનુક્રમે 1962માં સૌ પ્રથમવાર આપણે ચીન સાથે યુદ્ધ થયું, 1965માં આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યું, 66માં ભયંકર 65-66માં ભયંકર ભારતમાં દુષ્કાળ પડ્યો હતો. તો સૌથી પહેલાં ચીન સાથે યુદ્ધ થયું હતું, પછી પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું. અલ્ટિમેટલી અહીંયા બે મેં ઉલટ સુલટ કર્યા છે, એટલે ફર્સ્ટ સ્ટેટમેન્ટ અહીંયા ખોટું બને. બીજું છે કે 1969 થી 1974 દરમિયાન કુલ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ. હવે સૌથી પહેલાં આ કઈ યોજના છે, તો ભાઈ ચોથી પંચવર્ષીય યોજનાની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. ચોથી પંચવર્ષીય યોજનામાં 6 નહીં પણ 14 વ્યાપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, અને એ વખતે ભારતના વડાપ્રધાન હતા શ્રીમતી ઇન્દિરા ગાંધીજી. સેમ અગાઉ છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન પણ ટોટલ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયેલું હતું, એ વખતે પણ ભારતના વડાપ્રધાન તરીકે શ્રીમતી ઇન્દિરા ગાંધીજી હોદ્દો સંભાળતા હતા. તો અલ્ટિમેટલી યોગ્ય વિકલ્પ શું આવ્યાનો, કે એ અને બી બંને ભાઈ ખોટા છે. તો આનો યોગ્ય વિકલ્પ એ બને કે ઓપ્શન એ અને ઓપ્શન બી બંને વિકલ્પ ખોટા છે. ધેટ મીન્સ કે આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી. નેક્સ્ટ સવાલ પર આગળ વધીએ. યસ, ખાલી જગ્યા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એટલે કે આનો ભાર એ લોકોની ન્યૂનતમ જરૂરિયાતોને પૂર્ણ કરવી, ઉત્પાદન ક્ષમતા વધારવી, રોજગાર સર્જન કરવું, ગરીબી નાબૂદી વગેરે હતો. કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અથવા તો મુખ્ય ભાર આના ઉપર મૂકવામાં આવ્યો હતો. ઓપ્શન જોઈએ તો ત્રીજી, ચોથી, છઠ્ઠી અને પાંચમી. ચાલો, ડીવાયએસઓમાં હવે આ ક્વેશ્ચન પૂછાયો હતો કે ગરીબી હટાવો આ સૂત્ર કઈ યોજના દરમિયાન લાવવામાં આવ્યું હતું. તો મિત્રો જુઓ, સૌથી પહેલા છઠ્ઠી પંચવર્ષીય યોજના, તમારે ખાસ યાદ રાખવાનું, ગરીબી હટાવવા માટે જેટલા પણ કાર્યક્રમો લાવવામાં આવે ને એ બધા છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન લવાય. ગરીબી હટાવવાનું સૂત્ર શ્રીમતી ઇન્દિરા ગાંધીજી દ્વારા આ જ છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન આપવામાં આવ્યું હતું. યસ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નિમ્નલિખિત વિધાનોમાંથી કયું અથવા તો કયા સત્ય નથી. જો કયા સત્ય નથી એટલે કે અહીંયા આપણે ખોટા જે વિધાન હોય એના ઉપર ટીકમાર્ક કરવાનું છે. ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે.
સ્ટેટમેન્ટ બે છે કે દેશમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે સર્વપ્રથમ થોમ્સન કોલેજ 1845 ના વર્ષમાં ચેન્નઈ મદ્રાસમાં સ્થાપવામાં આવેલી હતી, અને ત્રીજું છે કે તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ દિલ્હી ખાતે સ્થિત છે. હવે કયા વિધાન સત્ય નથી? ઓપ્શનમાં જોઈએ તો માત્ર બે, માત્ર ત્રણ, માત્ર એક અને બે, અને ઓપ્શન ડીમાં છે માત્ર બે અને ત્રણ. તો જે પણ મિત્રો લાઈવ સેશનમાં જોડાયેલા છો, કોમેન્ટ બોક્સમાં આન્સર આપતા રહો, પ્લસ જે પણ નવી કઈ તમને ઇન્ફોર્મેશન લાગે તમારી નોટમાં નોટ ડાઉન કરતા રહેજો. રાઈટ આન્સર આવશે આનો માત્ર બે અને ત્રણ. જો સર્વપ્રથમ આ થોમ્સન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી, હાલ આ સ્થાન આવેલું છે ઉત્તરાખંડ. ૧૯૪૬ ના વર્ષમાં આ કોલેજનું નામકરણ રૂરકી યુનિવર્સિટી કરવામાં, નામ સાંભળ્યું હશે કે જે સિવિલ એન્જિનિયરિંગ માટે ફેમસ છે, અને જે તે ટાઈમે ઉત્તર પશ્ચિમ પ્રાંત હતો એના લેફ્ટનન્ટ ગવર્નર જનરલ, એમનું નામ હતું જેમ્સ થોમ્સન, એમણે આ કોલેજની સ્થાપના કરી હતી કે જે બ્રિટિશ કાળ દરમિયાન સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓ અથવા તો જે પણ કોલેજ કરતા હોય એમને ભણવા માટે આ એક એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરવામાં આવેલી હતી. તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ દિલ્હી ખાતે નથી આવ્યું, પણ મુંબઈ ખાતે આવેલું છે. એટલે અલ્ટિમેટલી બે અને ત્રણ ઓપ્શન આપણા અહીંયા ખોટા બને. હજુ જો અમુક સંસ્થાઓ આપેલી છે જીસીઆરટીમાં, તો એકવાર તમે આ પણ જોઈ લો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર ખાતે આવેલી છે, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી ખાતે આવેલી છે, ઇન્ડિયન સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ પણ દિલ્હીમાં આવેલી છે, તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ આપણે વાત કરીએ મુંબઈ ખાતે આવી છે, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ પીલામી ખાતે આવે છે. હવે આ પીલામી કયા રાજ્યમાં આવ્યું? આ મિત્રો તમે મને એકવાર કોમેન્ટમાં આન્સર આપો. આ જે પીલામી છે, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, આ પીલામી કયા રાજ્યમાં આવેલું છે? આનું કોમેન્ટ બોક્સમાં આન્સર આપો. અને લાસ્ટમાં જોઈએ તો ઇન્ડિયન સ્કૂલ ઓફ સાયન્સ એ ધનબાદ, ધનબાદ ક્યાં આવ્યું? તો કે ભાઈ ઝારખંડમાં આવ્યું. તો યસ, એક આટલી વસ્તુઓના તમારે કઈ કોલેજ ક્યાં આવેલી છે, કઈ સંસ્થા ક્યાં આવેલી છે, એકવાર તમે નોટ ડાઉન કરી લેજો. આગળનો સવાલ જોઈએ. નિમ્નલિખિત વિધાનોમાંથી કયું અથવા તો કયા સત્ય નથી? સત્ય નથી એટલે કે અહીંયા ખોટા હશે, ખોટા વિધાનો શોધવાના છે. ચાલો સૌથી પહેલું સ્ટેટમેન્ટ, ઇન્સેટ વન બી અવકાશમાં છોડાતો ભારતમાં દૂરસંચાર, આકાશવાણી, દૂરદર્શન અને હવામાન વિભાગમાં ક્રાંતિના મંડાણ થયા. સ્ટેટમેન્ટ બે છે કે ભારતમાં દૂરદર્શનનો સર્વપ્રથમ પ્રયોગ 1965 ના વર્ષમાં થયો હતો. ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચની સ્થાપના ઈસવીસન 1971ના વર્ષમાં બેંગ્લોર પાસે આવેલા ગૌરી બુદાનપુર ખાતે કરવામાં આવી હતી. આમાંથી કેટલા સ્ટેટમેન્ટ ખોટા છે? માત્ર બે, માત્ર ત્રણ, માત્ર એક અને બે, અને ઓપ્શન ડીમાં છે માત્ર બે અને ત્રણ. ચાલો જે પણ મિત્રો લાઈવ સેશનમાં છો, કોમેન્ટમાં તમારો આન્સર 100% તમે આપતા રહો. સાચો આન્સર જોઈએ તો માત્ર ત્રીજું ખોટું છે. ભાઈ જો, માત્ર ને માત્ર થર્ડ સ્ટેટમેન્ટ છે ખોટું છે. સોલ્યુશન કરાવું તો ઇન્સેટ વન બી આનું આયુષ્ય માત્ર 7 વર્ષનું હતું. પૂરું થયું એટલે પછી ઇન્સેટ વન ડી ને લોન્ચ કરાયું. તો આ બધા એક દૂરસંચાર, આકાશવાણી અને દૂરદર્શન હવામાન વિભાગમાં ક્રાંતિ થઈ એ માટેના એક બધા ઉપગ્રહ છોડેલા હતા. ભારતમાં સૌ પ્રથમ પ્રયોગ 1965 થયો હતો. અને જો ગુજરાતમાં કે, ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ તો ખેડા જિલ્લાના પીઝ ખાતેથી, ખેડા જિલ્લાના પીઝ ખાતેથી 1975માં કરવામાં આવ્યો. ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચની સ્થાપના 1971માં થઈ હતી, પણ ચેન્નઈ નજીક કલ્પક્કમ ખાતે, ચેન્નઈ નજીક કલ્પક્કમ ખાતે થઈ હતી. અને યસ, આજે બેંગ્લોર પાસેનું ગૌરી બુદાનાપુર છે, અહીંયા એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, વર્ષ હતું 1974 માં રાજસ્થાનના પોખરણ ખાતે આપણે સર્વપ્રથમ અણુ ધડાકો કર્યો હતો. પણ
આ અણુ ધડાકો કઈ જગ્યાએ કરવો, આ અણુ ધડાકાને કઈ જગ્યાએ કરવો, એ માટેની શોધખોળ, એ માટેની જગ્યા, એ શોધવાનું કામ કોને સોંપવામાં આવ્યું હતું? તો આ જે સિસ્મિક સેન્ટર 1965 માં સ્થપાયું એને આનું આખું કાર્ય સોંપવામાં આવ્યું હતું, ભાઈ અણુ ધડાકો કઈ જગ્યાએ આપણે કરીએ, આનું તમે શોધખોળ શરૂ કરો. અને આની સ્થાપના થઈ હતી બેંગ્લોર પાસેના ગૌરી બુદાનપુર શહેર ખાતે. ઓકે, ચાલો, યસ, ઓલ ક્લિયર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. એઈઈ નું પૂર્ણ નામ જણાવો. એઈઈ નું પૂરું નામ જણાવો. ઓપ્શન એમાં છે અપ્સરા એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ, ઓપ્શન બીમાં છે એટોમિક એસ્ટાબ્લિશમેન્ટ એન્જિનિયરિંગ, ઓપ્શન સીમાં છે અપ્સરા એનર્જી એન્જિનિયરિંગ, અને ઓપ્શન ડીમાં છે એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ. ચાલો, ક્વેશ્ચન નંબર 7 નો કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો રહેશે. યસ, ચાલો, રાઈટ આન્સર જોઈએ તો એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ. એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ, જો ભારતમાં સૌ પ્રથમ એટોમિક કમિશન એના અધ્યક્ષ હતા હોમી ભાભા. આ તમને જોડવા માટે અહીંયા લઈ જાઉં છું. એનું પૂરું નામ છે એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ. મહારાષ્ટ્રના ટ્રોમ્બે નજીક આવેલું છે, આની સ્થાપના કરવામાં આવી હતી. હવે આ હોમી ભાભા એટોમિક કમિશનના સૌપ્રથમ અધ્યક્ષ હતા, આમનું મૃત્યુ થયું એટલે એનું નામ બદલી અને બાર્ક રાખવામાં આવ્યું, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર એટલે શોર્ટ ફોર્મ થાય એનું BARC. તો અત્યારે એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ ટ્રોમ્બે હતું, એનું નામ બદલી અને બાર કરવામાં આવ્યું. શા માટે? તો કે ભાઈ ભારતનું સૌપ્રથમ એટોમિક કમિશન જે બનાવ્યું હતું એના સર્વપ્રથમ અધ્યક્ષ હતા ડૉક્ટર હોમી ભાભા, એના પછી એનું સ્થાન લીધું હતું આપણા ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ઓકે, ચાલો, યસ. હવે જો ફરીથી એકવાર તમને કહી દઉં, અપ્સરા અણુભઠ્ઠી, ભારતની સર્વપ્રથમ અપ્સરા અણુભઠ્ઠી તારાપુર આવ્યું છે MH એટલે કે મહારાષ્ટ્ર, 1956 સ્થાપવામાં આવી છે. યસ, આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો. ભારતની સૌપ્રથમ અણુભઠ્ઠી કઈ? તો કે અપ્સરા. ક્યાંની સ્થાપના થઈ હતી? તો તારાપુર ખાતે. તારાપુર ક્યાં આવ્યું? તો કે આ મહારાષ્ટ્રમાં આવ્યું. વર્ષ કહ્યું તો કે 1956. આગળનો સવાલ જોઈએ. નીચેની જોડ તપાસીને યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. યસ, નીચેની જોડ તપાસીને યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. હું બની શકે તો મેક્સિમમ તમને જોડકા આપીશ તો આ રીતના જ આપીશ ભાઈ, ચારે ચાર આવડતા હશે તો અને તો જ તમે આનો આન્સર વ્યવસ્થિત રીતે આપી શકશો. ચાલો, અહીંયા પુસ્તક પણ છે અને કોઈ પેઇન્ટિંગના નામ પણ લખેલા છે. તો રાફેલે પેરેડાઇઝ લોસ્ટ, બીજું છે મિલ્ટન તો કે ધ સ્કૂલ ઓફ એથેન્સ, લિયોનાર્ડો ધ વિન્સી તો કે લાસ્ટ સપર, અને દાંતે તો કે ભાઈ મેડોના. ચાલો, આમાંથી કુલ કેટલી જોડ સાચી છે? અગાઉ મેં તમને વાત કરી 10 થી લઈને 17 ધોરણ 12 ઇતિહાસમાંથી જે આપણે બધા ક્વેશ્ચન નીકાળ્યા છે, અગાઉ તમને ટાઈમ ટેબલ પણ આપેલું છે, તમારે કેટલા ક્વેશ્ચન સાચા પડે છે. જો આ રીતનું પરીક્ષામાં પૂછાય તો આપણી તૈયારી કેટલી છે એ લેવલ સુધી આપણે પહોંચવા માટે અત્યારે આ બધી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. તો રાઈટ આન્સર આનો જોઈએ તો માત્ર એક જ જોડ સાચી છે. એટલે જો કોઈ પણ એક જ જોડ સાચી છે, એવું નથી લખ્યું કે ભાઈ 2 નંબરની 3 નંબરની 4 નંબર, ચારમાંથી કોઈ પણ એક જોડ સાચી છે. અને એ જોડ કઈ છે? લિયોનાર્ડો ધ વિન્સીનું લાસ્ટ સપર, ધ સ્કૂલ ઓફ એથેન્સ, ધ સ્કૂલ ઓફ એથેન્સ અને મેડોના. આ બંનેના રચનાકાર છે રાફેલ. રાફેલ હવે દાંતે છે ને, દાંતે લખ્યું હતું ડિવાઇન કોમેડી, પુસ્તક હતું એમનું ડિવાઇન કોમેડી. લિયોનાર્ડો ધ વિન્સીનું એક લાસ્ટ સફર છે, અને બીજું છે મોનાલિસા, વિશ્વવિખ્યાત પેઇન્ટિંગની કૃતિઓ છે. કોમેન્ટ બોક્સમાં એટલો આન્સર આપવાનો છે કે મોનાલિસાની જે કૃતિ છે હાલ કયા દેશમાં અને કયા મ્યુઝિયમમાં રાખવામાં આવેલી છે. આ જે મોનાલિસાની ઓરિજિનલ પેઇન્ટિંગ છે કયા દેશમાં અને કયા મ્યુઝિયમમાં રાખવામાં આવેલી છે, એ બેનું તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ચાલો, યસ, હવે આ પેઇન્ટિંગ મૂકી છે આપણે.
આ છે ભાઈ લાસ્ટ સફર, લિયોનાર્ડો દ વિન્ચીની જે બે કૃતિઓ છે વિશ્વમાં બહુ જ ફેમસ થયેલી છે, એક છે મોનાલિસા અને એક છે આ લાસ્ટ સફર. આનવ રહસ્ય રીતનું જે કામના કંઈ ઝેર આપવામાં આવે છે, તમે યુટ્યુબમાં થોડું સર્ચ કરશો તમને મળી જશે. સૌથી પહેલે એક આ એમને કૃતિ બનાવેલી છે, એને કહેવાય છે લાસ્ટ સફર, અને એક બીજી કૃતિ આ છે મોનાલિસા. મોનાલિસા વિશે લગભગ દરેક મિત્રો જાણતા હશે કે ભાઈ તમે આમનો ફેસ તમે કોઈ પણ પરિસ્થિતિમાં જુઓ ને તો તમને કોઈ વાર એવું લાગે કે આ રડે છે, કોઈ વાર એવું લાગે કે બે હસે છે, તો આખો ફેસ એ રીતે બનાવેલો છે. તો મોનાલિસા કૃતિ હાલ કયા મ્યુઝિયમમાં મૂકવામાં આવેલી છે આ પેઇન્ટિંગ, એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. યસ, આ ધ સ્કૂલ ઓફ એથેન્સ, આ સ્કૂલ ઓફ એથેન્સ મેડોનાની છે, આ પણ એમનું બહુ ફેમસ પેઇન્ટિંગ છે. તો આ રીતનું કઈ પેઇન્ટિંગ દેખાતું હોય છે. ઓકે, ચાલો નવમો ક્વેશ્ચન, કે લાઈન ઓફ ડેમાર્કેશન, લાઈન ઓફ ડેમાર્કેશન એટલે કે પોપ લાઈન કયા મહાસાગરમાં આવેલી છે, પોપ લાઈન કયા મહાસાગરમાં આવેલી છે. ઓપ્શન એ છે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, અને ઓપ્શન ડીમાં છે આર્કટિક મહાસાગર. ચાલો, જે પણ મિત્રો સેશનમાં જોડાયેલા છો કોમેન્ટમાં તમારો આન્સર તમે એકવાર અવશ્ય આપતા રહો, ડિસ્કશન આપણે આગળ વધારીએ. તો એટલાન્ટિક મહાસાગરમાં જે લાઈન ઓફ ડેમાર્કેશન છે એ આવેલી છે. હવે જો અલ્ટિમેટલી 15મી અને 16મી સદીમાં વિશ્વના નકશામાં બહુ જબરજસ્ત ફેરફાર થયા. પોર્ટુગલનો રાજા હતો હેનરી, એને ત્યાં એક નૌકાશાળા સ્થાપી હતી. ભાઈ નૌકાશાળા સ્થાપી હતી કે ભાઈ ત્યાં જે પણ સાહસિકો હોય એ બીજા દેશોનો દરિયાઈ ભ્રમણ કરીને બીજા દેશોની શોધ કરે, એ બધા રસ્તાઓ શોધે. તો યસ, આ 15મી 16મી સદીમાં આખી શરૂઆત થાય છે. યુરોપિયન જે દેશો હતા એમની ભૂખ બહુ વધી ગઈ, એમની ભૂખ જબરજસ્ત વધી ગઈ, ને એમને જો અમેરિકા પછી આફ્રિકા અને એશિયા ખંડના જે દેશો હતા ને એમના સંસાધનો વાપરવા માટે, પછી એમનો વધુ પડતો પ્રદેશ કબજે કરવા માટે, એ બીજા દેશો પર ચઢાઈ કરવા માટે અથવા તો વેપાર રોજગાર માટે નવા દેશોની શોધ કરવા માંડ્યા. એ વખતે સ્પેન અને પોર્ટુગલ વચ્ચે, સ્પેન અને પોર્ટુગલ આ બંને દેશો ખાસ યાદ રાખો મિત્રો, સ્પેન અને પોર્ટુગલ વચ્ચે ભાઈ દરિયામાં આ જગ્યા અમારી કહેવાય, આટલો ભાગ અમારો, એ બાબતે લડાઈ ચાલતી હતી, ઝઘડા ચાલતા હતા. તો જે તે ટાઈમના પોપ હતા, પોપ છઠ્ઠા, એમને આ બંને દેશો વચ્ચે ઝઘડાનું નિરાકરણ કરવા માટે એટલાન્ટિક મહાસાગરમાં વચ્ચે એક રેખા દોરીને, એને જ આપણે પોપ રેખાના નામે ઓળખીએ છીએ. કાલ્પનિક રેખા છે કે યસ ભાઈ આટલો ભાગ તમારો, આ રેખાથી આગળનો ભાગ સ્પેનનો, આ રીતે એમને કાલ્પનિક રેખા દોરી અને એટલા માટે થઈ અને આ બંને દેશો વચ્ચેના ઝઘડાનો અંત આવ્યો. હવે આ પીક મેં એટલા માટે મૂક્યો છે કે મેં તમને વાત કરી કે 15મી અને 16મી સદીમાં વિશ્વમાં નવા દેશો શોધવાની એક આખી પ્રવૃત્તિનો પ્રારંભ થયો. તો જો સૌથી પહેલા 1488માં પોર્ટુગલનો એક નાવિક હતો બાર્થોલિયોમુ ડાયસ, પછી એક આવે છે 1492માં ઇટાલીનો ક્રિસ્ટોફર કોલંબસ, પછી 1498 વાસ્કોદી ગામા પોર્ટુગીઝ, અને એના પછી લઈ લો ફર્નાન્ડિન મેંગેલિન. યસ, હવે 1488માં આ જે બાર્થોલોમુ ડાયઝે, અહીંયા જો કેપ ઓફ ગુડ હોપની બુસીર અહીંયા આવેલી છે લાસ્ટ સાઉથ આફ્રિકાના એકદમ નીચે, તો આની શોધ ભાઈ આ બાર્થોલોમુ ડાયઝે કરી હતી 1488માં. 1492માં ઇટાલીનો ક્રિસ્ટોફર કોલંબસ, એને તો ભાઈ 4 વખત દરિયાને મુસાફરી કરીને એને એવું લાગતું હતું કે મેં ઇન્ડિયા શોધ્યું, મરી ગયો. એના પછી આ ભાઈ સાબિત થયું કે ભાઈ તમે જે નવો ખંડ શોધ્યો હતો એ તો અમેરિકા હતો, અને આ અમેરિકા નામ મળ્યું અમેરિગો વેસ્પુચીના નામથી. અમેરિગો વેસ્પુચીએ કન્ફર્મ કર્યું કે ભાઈ ક્રિસ્ટોફર ભાઈ તમે શોધ્યું હતું ને ઇન્ડિયન હતું એ તો અમેરિકા હતું, આ અમેરિગો વેસ્પુચીના નામ પરથી એ ખંડ ઓળખાયો અમેરિકા ખંડ. આગળ 1498માં આ જે વાસ્કોદ ગામા છે, વાસ્કોદ ગામાએ પોર્ટુગલના લિસ્બન બંદરેથી પોતાના 4 જહાજોનો કાફલો લઈને ધીમે ધીમે આગળ આવ્યો. અહીંયા કેપ ઓફ ગુડ હોપની બુસીરે પહોંચ્યો.
કેપ ઓફ ગુડ હોપની બુસીરે પહોંચીને આગળ અહીંયા મોઝામ્બિક ગયો. મોઝામ્બિક જાય છે ત્યાં આગળ ભારત કઈ બાજુ મારે જવું હવે, ત્યાં આગળ એક વ્યાપારી મળે છે ને એમનું નામ હોય છે કાંજી માલમ. અમુક બુકમાં ઇબ્ન બતુતા પણ લખવામાં આવ્યું છે, સોરી કાંજી માલમ. યસ, તો આ કાંજી માલમે અમને અહીંયાથી ભારત તરફ જવાનો એક જળમાર્ગ બતાવેલો હતો. કોને? તો કે ભાઈ વાસ્કોદી ગામા ને. હવે અમે લખ્યું ફર્નાન્ડિન મેંગેલિન, તો આ ફર્નાન્ડિન મેંગેલિન વાસ્કોદી ગામા પછી દક્ષિણ આફ્રિકાથી ફિલિપાઈન્સ ગયા, પૃથ્વીની પ્રદક્ષિણા કરીને એમને સિદ્ધ કર્યું ભાઈ પૃથ્વી ગોળ છે. યસ, પૃથ્વી ગોળ છે. તો આવું સૌ પ્રથમ કહેવા વાળા હતા ઓબ્વિયસલી મેન્ડેલિન, ફર્નાન્ડિન મેંગેલિન. ઓકે, ચાલો ઓલ ક્લિયર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું કે એટલે પહેલા ચારે ચાર ઓપ્શન આપણે વાંચવાના રહે. ચાલો, 10 જાન્યુઆરી 1925 ના રોજ ધ લીગ ઓફ નેશન્સ એટલે કે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. લોહિયાર રવિવારનો બનાવ 10 જાન્યુઆરી 1905 ના રોજ બન્યો હતો. ઓપ્શન સીમાં છે કે કેટલાક વિવેચકો છે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ માટે અનુક્રમે વર્સેલની સંધિ અને ફ્રેન્કર્ટની સંધિને જવાબદાર માને છે. ઓપ્શન ડીમાં છે કે 1917માં રશિયન ક્રાંતિ થઈ હતી. તો આમાંથી તમને કયો વિકલ્પ યોગ્ય લાગે છે અથવા તો સાચો લાગે છે એના પર તમારે આન્સર ટીક કરવાનો હતો. રાઈટ આન્સર જોઈએ તો યસ, ઓપ્શન ડી ઇઝ ધ અલ્ટિમેટલી રાઈટ આન્સર. શા માટે? 10 જાન્યુઆરી 1920 ના રોજ ધ લીગ ઓફ નેશન્સ એટલે કે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. પ્રથમ વિશ્વયુદ્ધનો ટાઈમ પીરિયડ 1914 થી 1918, બરાબર. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું એટલા માટે પછી વિશ્વના બધા જે દેશના નેતાઓ હતા, મેઇન નેતાઓ બધા આગળ આવ્યા, ભાઈ આ રીતની માનવ સંહાર ના થવો જોઈએ એટલા માટે થઈ અને લીગ ઓફ નેશન એટલે કે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. આગળ જતા આ પણ નિષ્ફળ નીવડ્યું અને પછી 1939 થી 1945 સેકન્ડ વર્લ્ડ વોર થઈ અને એના પછી ફરીથી એક યુએન એટલે કે ભાઈ યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી કે જે હાલ પણ કાર્યરત છે. 10 જાન્યુઆરી 1920 ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી, જ્યારે 24 ઓક્ટોબર 1945 ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે ભાઈ યુનાઇટેડ નેશન, યુએન, આપણે શોર્ટમાં આને યુએન કહીએ છીએ, યુએનનો સ્થાપના દિવસ કહે તો 24 ઓક્ટોબર 1945, માત્ર રાષ્ટ્રસંઘનો સ્થાપના દિવસ કહે તો 10 જાન્યુઆરી 1920. આ બંને વસ્તુ અથવા તો આ બંને તારીખોમાં તમારે કોઈ કન્ફ્યુઝન ના થાય એ વસ્તુ ખાસ યાદ રાખજો. લોહિયાર રવિવારનો બનાવ 10 જાન્યુઆરી નહીં, 22 જાન્યુઆરી. હવે જુઓ પેલા મેથ્સમાં કેલેન્ડરવાળા દાખલા આવે છે કે આ તારીખે કયો વાર હશે એ રીતનું આવડતું હોય ને તો આ ક્વેશ્ચન આવડી જાય. કોઈને મેથ્સ બહુ જબરજસ્ત ફાવતું હોય કે ભાઈ 10 જાન્યુઆરી એ રવિવાર ના હોય, ગણી લે આમ 1905 થી જે મેથ્સનું કેલ્ક્યુલેશન આવે છે, અલ્ટિમેટલી 22 જાન્યુઆરીએ બને. તો થયું તું શું? રશિયાનો રાજાને કહેવાતું તું ઝાર, એ વખતે હતો નિકોલસ બીજો. અને એક પાદરી હતા, પાદરીનું નામ હતું ફાધર ગેપોન. આનો મહેલ આવેલો હતો સેન્ટ પીટર્સબર્ગ. સેન્ટ પીટર્સબર્ગમાં નિકોલસ બીજો એટલે કે રશિયાનો રાજા, આનો મહેલ આવેલો હતો. ફાધર ગેપોન એક વિશાળ જનસમૂહ સાથે આગેવાની લઈને એના મહેલ તરફ ધીમે ધીમે આગળ વધે છે, માગણી કરવા માટે કે ભાઈ અમારે આ જોઈએ છે, આ જોઈએ છે. કશું પણ વિચારે આગળ અંધાધૂંધ ગોળીબાર કરે છે આ નિકોલસ બીજો એટલે કે રશિયાનો રાજા ઝાર. અને એનો જે આખો મહેલ હોય છે ને લોહીથી ખદબદ થઈ જાય છે. એટલા માટે કહેવાય છે કે લોહિયાર રવિવારનો બનાવ 22 જાન્યુઆરી 1905 ના રોજ બન્યો હતો અને એક જ ઝાટકે આખી જે બહુમતી ધરાવતો હતો આ રાજા નિકોલસ, એક જ ઝાટકે બધાનો વિશ્વાસ ગુમાવી દે છે. આખી એના પ્રદેશની જેટલા પણ લોકો હોય બધાનો વિશ્વાસ ગુમાવી દે છે. ઓપ્શન સીમાં છે કેટલાક વિવેચકો પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ માટે, જુઓ પહેલા વિશ્વયુદ્ધ માટે ફ્રેન્કર્ટની સંધિને જવાબદાર માનવામાં આવે. ફ્રેન્કર્ટની સંધિ 1871માં થઈ હતી. બીજા વિશ્વયુદ્ધ માટે વર્સેલ્સની સંધિ 1919માં થઈ. એટલે અલ્ટિમેટલી આ બંને આગળ પાછળ છે. પરીક્ષા માટે યાદ રાખવાનું, પ્રથમ વિશ્વયુદ્ધ તો કે ફ્રેન્કર્ટની સંધિ અને બીજું વિશ્વયુદ્ધ તો કે ભાઈ વર્સેલ્સની સંધિ, આ બેના કારણે થઈને પહેલું અને બીજું વિશ્વયુદ્ધ થયું તેવું કેટલાક વિવેચકોનું માનવું છે. સો અલ્ટિમેટલી આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. યસ,
आंतरराष्ट्रीय मजदूर संघ नु मुख्य मथक क्या आवेलू छे? चलो आनु थोड़ू इंग्लिश लाइ लिए, इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन, એટલે શોર્ટમાં ILO. ચાલો એકદમ સિમ્પલ કરી લો, ILO સંઘનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નૈરોબી, ન્યુયોર્ક, જીનીવા કે પછી પેરિસ? યસ, ILO નું મુખ્ય મથક ક્યાં આગળ આવેલું છે? રાઈટ આન્સર આવશે આનું સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. જુઓ, મેં આગળ તમને વાત કરી 10 જાન્યુઆરી 1920 રોજ જે લીગ ઓફ નેશન્સની સ્થાપના થઈ, યસ એ ટાઈમે આની પણ સ્થાપના થઈ હતી ભાઈ, એપ્રિલ 1919. લીગ ઓફ નેશન્સ તો નિષ્ફળ નીવડ્યું, પછી બન્યું 1945 આપણું યુએન. તો 1946 વર્ષમાં આ આઈએલઓને યુએન હેઠળ લાવવામાં આવી. 1946 વર્ષમાં આઈએલઓ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર સંઘને યુએનના હેઠળ લાવવામાં આવ્યું. અને યુએનની સૌથી વિશિષ્ટ સંસ્થાઓમાંની એક સંસ્થા છે આ આઈએલઓ. એક બીજો સ્ટેટિક વસ્તુ નોટ ડાઉન કરો, 1969 આઈએલઓ ને શાંતિ માટે નોબેલ પુરસ્કાર મળેલો હતો. શાંતિ માટે આઈએલઓ ને કયા વર્ષે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો? તો યસ, 1969 એટલે કે 1969 ના રોજ આને નોબેલ પુરસ્કાર શાંતિ માટે આપવામાં આવેલો હતો. ચાલો હવે નૈરોબી છે ને, નૈરોબી યુએનઈપી નું વડું મથક છે. ક્યાં આવ્યું? તો કે ભાઈ કેન્યા. યુએનઈપી નું મુખ્ય મથક નૈરોબી કેન્યા ખાતે આવેલું છે. અગાઉનો સવાલ જોઈએ, નિમ્નલિખિત વિધાનોમાંથી કયું અથવા તો કયા યોગ્ય નથી? હવે યોગ્ય નથી એટલે કે ખોટા હશે, તો ખોટા વિધાન આપણે પહેલા શોધવાના અને પછી ઓપ્શન ટીક કરીશું. મુસોલિનીએ જેલમાં મારો સંઘર્ષ એટલે કે મેઇન કામ્પ નામનું પુસ્તક લખ્યું હતું. સ્ટેટમેન્ટ 2 છે કે ભાષીવાદનો ગણવેશ બુરો હતો, અને સ્ટેટમેન્ટ 3 છે કે એડોલ્ફ હિટલરનો જન્મ ઇટાલીના રૂમાનિયા ગામમાં થયેલો હતો. ચલો હવે તમે આગળ પ્રારંભ સિરીઝમાં પણ આ બધી વસ્તુ મેં કરાવી છે, ફાસીવાદ કોને કહેવાય, જર્મનીમાં નાજીવાદ હતો તેના પ્રણેતા કોણ હતા, બધી વસ્તુ કરાયેલી છે. જે પણ મિત્રો નવા જોડાયા હોય એકવાર પ્રારંભ સિરીઝના 22 લેક્ચર તમે જોઈ લો, તો 6-10 તમારે ત્યાં આગળ બધું કન્ટેન્ટ ક્લિયર થઈ જશે. 11-12 માટે કન્ટિન્યુ સિરીઝ આપણે આ લઈને આવ્યા છીએ તમારા માટે. રાઈટ આન્સર આવશે આનું ઓપ્શન ડી, એટલે કે 1, 2, 3 ખોટા છે. મેઇન કામ કોનું છે, આ પુસ્તક કોનું છે? તો કે ભાઈ એડોલ્ફ હિટલરનું, હિટલરનું પુસ્તક છે. મેઇન કામ એટલે કે એનું ગુજરાતી થાય મારો સંઘર્ષ. ફાસીવાદનો ગણવેશ હતો કાળો, અને એડોલ્ફ હિટલરનો જન્મ ઇટાલીના રૂમાનિયામાં નહીં પણ બેનિટો મુસોલિની, આખું નામ યાદ રાખો, બેનિટો મુસોલિની, એનો જન્મ થયો તો ઇટાલીના રૂમાનિયામાં. હિટલરનો જન્મ થયો તો ઓસ્ટ્રિયા, હિટલરનો જન્મ ક્યાં થયો તો ઓસ્ટ્રિયા. જો થોડીક તમને બેઝિક માહિતી આપું, ફાસીવાદ અને નાઝીવાદ, ફાસીવાદ અને અહીંયા લઈ લો નાઝીવાદ. જો પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇટાલીના બેનિટો મુસોલિની, પ્રથમ વર્લ્ડ વાર, ફર્સ્ટ વર્લ્ડ, એને એવું લાગ્યું કે ભાઈ ઇટાલી જોડે ખરેખર નાઇન્સાફી થઈ છે, આથી જે અસંતુષ્ટ પામેલો યુવા વર્ગ હતો અને જે આખા સૈનિકો હતા એમને લઈ અને એને ઇટાલીના મિવાન શહેર, આ ખાસ શહેરનું નામ યાદ રાખો, ઇટાલીના મિવાન શહેર ખાતે એને ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. અને આનો ગણવેશ હતો કાળો રંગ અને પક્ષનું પ્રતીક હતી કુહાડી અને લાકડીનો ભારો, આ એનું પ્રતીક હતું. કોનું? તો કે ભાઈ ફાસીવાદનું. સેમ એ રીતે જર્મનીમાં એડોલ્ફ હિટલર નાઝીવાદનો પ્રણેતા, આમનો ગણવેશ ભૂરો હતો ભાઈ જો, પણ આ જે નાઝીવાદના અંગત સૈનિકો હતા ને એ પાછો કાળો રંગનો પોશાક પહેર. નાઝીવાદનું પ્રતીક હતું ઊંધો સ્વસ્તિક, સ્વસ્તિક તો ખરો પણ કેવો, ઊંધો સ્વસ્તિક. યસ, ફાસીવાદ અને નાઝીવાદ વિશે ક્લાસ 3 ની પરીક્ષા માટે આટલી વસ્તુ મોર ધેન ઇનફ છે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું કે એટલે આપણે પહેલા ચારે ચાર સ્ટેટમેન્ટ વાંચવાના રહે. ચારે ચાર સ્ટેટમેન્ટ વાંચીએ. 9 ઓગસ્ટ 1945 રોજ અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પર અણુબોમ્બ ફેંક્યો. સ્ટેટમેન્ટ બે છે, સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સની સ્થાપના સમયે સભ્ય સંખ્યા 50 ઓછી હતી. ઓપ્શન સીમાં છે કે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા 15 રાખવામાં આવી છે. અને ઓપ્શન ડીમાં છે કે ભાઈ ત્રણે ત્રણ વિધાન અયોગ્ય છે. યસ, ત્રણે ત્રણ વિધાન અયોગ્ય છે. મિત્રો, રાઈટ આન્સર આવશે આનો ઓપ્શન સી. એકમાત્ર સાચો વિકલ્પ બને આનો ઓપ્શન સી. 9 ઓગસ્ટ 1945 ના રોજ અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પર અણુ બોમ્બ ફેંક્યો. ચાલો બે તારીખ યાદ રાખો. એક 6 ઓગસ્ટ 1945 અને એક 9 ઓગસ્ટ 1945. જાપાનના બે શહેરો, એક હિરોશિમા અને નાગાસાકી. 6 ઓગસ્ટના રોજ હિરોશિમા ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો. 9 ઓગસ્ટના રોજ નહોતો એટલે ઓપ્શન એ નીકળી જાય. બે બોમ્બના નામ પણ યાદ રાખવાના. 6 ઓગસ્ટે જ અમેરિકાએ જે બોમ્બ નાખ્યો એનું નામ હતું લિટલ બોય, અને 9 ઓગસ્ટે જે બોમ્બ નાખ્યો એનું નામ હતું ફેટમેન. યસ, લિટલ બોય અને ફેટમેન. હિરોશિમા પર લિટલ બોય નાખવામાં આવ્યો હતો, નાગાસાકી ઉપર ફેટમેન નાખવામાં આવ્યો. આ બંને બોમ્બના નામ પણ યાદ રાખો એટલે ઓપ્શન એ નીકળી જાય. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ એટલે કે 24 ઓક્ટોબર 1945. એક્ઝેક્ટ સભ્ય સંખ્યા 51 હતી, એટલે કે ભાઈ 50 ઓછી તો નથી, 50 ઓછી નથી. બી પણ ખોટું બને. ઓપ્શન સીમાં છે કે ન્યાયાધીશોની સંખ્યા આંતરરાષ્ટ્રીય અદાલત એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, એટલે કે ICJ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. વડુ મથક આવેલું છે આનું હેગ. ક્યાં આવેલું આ સિટી? તો કે ભાઈ નેધરલેન્ડમાં. ન્યાયાધીશોનો કાર્યકાળ હોય 9 વર્ષ. દર 3 વર્ષે 1/3 નિવૃત્ત થાય, એટલે કે ભાઈ 5 ન્યાયાધીશો નિવૃત્ત થાય. હવે આ ન્યાયાધીશો એક અધ્યક્ષ બનાવે પોતાનમાંથી અને એક ઉપાધ્યક્ષ બનાવે. વાત કરી રહ્યો છું ICJ, આંતરરાષ્ટ્રીય અદાલતની. હવે આજે મેં તમને અધ્યક્ષ કીધા ને, ભારતમાંથી એવા કેટલા હતા કાના ન્યાયાધીશ રહી ચૂક્યા હોય? તો ચલો, બીએન રાવ, નાગેન્દ્રસિંહ, પછી RS પાઠક અને આનંદ. આ નાગેન્દ્રસિંહ તો અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા ICJ ના, એટલે કે જે ટોટલ 15 ન્યાયાધીશો એમાંથી પણ એક મેઇન ન્યાયાધીશ એવું કાર્ય કર્યું હતું નાગેન્દ્રસિંહ. તો ચાર ભારતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ICJમાં સેવાઓ બજાવેલી છે. નામ ખાસ નોટ ડાઉન કરતા રહેજો. ICJનું વડું મથક હેગ, નેધરલેન્ડ ખાતે આવેલું છે. ન્યાયાધીશોની સંખ્યા ભલે 15 હોય પણ એમનો કાર્યકાળ પ્રત્યેકનો રહેશે 9 વર્ષ. કેટલો રહેશે કાર્યકાળ? 9 વર્ષ. અને બીજી મહત્વની વાત, આમાં બે ભાષા ચાલે. એક ફા યાદ રાખો, F ફોર ફ્રાન્સ અને A ફોર અંગ્રેજી. ICJમાં કેટલી ભાષાઓ માન્ય છે? ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની કાર્યવાહી માટે બે ભાષાઓનો પ્રયોગ કરવામાં આવે. એક છે ફ્રેન્ચ અને બીજી છે એ, એટલે કે અંગ્રેજી. ઓકે, ચાલો આગળનો સવાલ જોઈએ. સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિ બાબતે નીચેના વિધાનોમાંથી કયું અથવા તો કયા અસત્ય નથી? અસત્ય નથી એટલે સત્ય હશે, એટલે કે ભાઈ સાચા વિધાનો હશે. તો સાચા વિધાનોની તપાસ કરીએ. તેમાં કુલ 15 સભ્યો છે, એટલે કે આર્થિક અને જે સામાજિક સમિતિ છે સંયુક્ત રાષ્ટ્રોની, એમાં ટોટલ 15 સભ્યો છે. તેમની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. અને ત્રીજું છે કે વર્ષમાં 3 વાર તેની બેઠકો મળે છે. ઉપરનામાંથી કયું વિધાન એવું છે કે જે સાચું છે? તો રાઈટ આન્સર આવશે આનો એસપર GCRT 3 વાર. એસપર GCRT 3 વાર. બાકી અલ્ટિમેટલી જુઓ, ઉપરના બે તો ખોટા હતા. વર્ષમાં 2 વાર આની બેઠક મળે. GCRT 3 વાર લખ્યું છે, 3 વાર સાચો આન્સર આપણે આપવાનો જો પરીક્ષામાં પૂછાય તો. એક એપ્રિલમાં મળે છે અને એક જુલાઈમાં મળે. એપ્રિલમાં ન્યુયોર્ક ખાતે, જુલાઈમાં જીનીવા ખાતે. આ
આ બે બેઠકો વર્ષમાં આની મળતી હોય છે. સાની તો આર્થિક અને સામાજિક સમિતિની વાત કરું છું. જીસીઆર ટીમ જો તમને અહીંયા 18 આપેલું છે, વાંચજો તમે. જીસીઆર ટીમ તમને 18 આપ્યું છે, સુધારો કરી લેજો. અત્યારે 54 સભ્યો છે, અત્યારે કેટલા 54 સભ્યો છે. ચૂંટણી દર ત્રણ વર્ષે થાય અને કોઈ પણ સભ્ય પુનઃ નિમણૂકને લાયક બને છે. તો યસ, આ સમિતિ બાબતે એક આટલી વસ્તુ હતું જે તમારે કરેક્શન કરવાનું થાય. નેક્સ્ટ સવાલ જોઈએ. બિન જોડાણવાદી સંગઠનના મુખ્ય નેતા અને દેશ સંદર્ભે નીચેની જોડ ચકાસી અને તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. યસ, ફરીથી મેં કીધું, જોડકા બને એટલા ઓછા મૂકીશું, કોઈ પણ ત્રણ જોડ ખોટી છે, ઓપ્શન બીમાં છે કોઈ પણ એક જોડ સાચી છે, ઓપ્શન સીમાં છે ચારેય જોડ સાચી છે, અને ઓપ્શન ડીમાં છે કે ભાઈ કોઈ પણ બે જોડ ખોટી છે. યુપીએસસીની પ્રિપેરેશન કરો અથવા તો છેલ્લા 2-3 વર્ષના પેપર જોશો તો યસ, હવે જોડકા પૂછતા જ નથી, જોડકા નીકાળી દીધા છે. ચારે ચાર ઓપ્શન આવડતા હોય ભાઈ તો જ આવા ક્વેશ્ચનનું આપણે સાચું આન્સર આપી શકીએ. અને યસ, એ જ પ્રેક્ટિસ કરાવવા માટે કિસ્વા તમારા માટે આ સ્પેશિયલ પ્રકારના એમસીક્યુઝ લઈને આવ્યું છે. તો ચલો ચેક કરીએ એનો રાઈટ આન્સર. કોઈ પણ બે જોડ ખોટી એટલે કઈ? તો એક આ જોડ ખોટી છે અને એક આ જોડ ખોટી છે. માર્સલ ટીટો તો યુગોસ્લાવિયાના હતા, જવાહરલાલ નેહરુ આપણા ભારતના વડાપ્રધાન હતા, જમાલ અબ્દુલ નાસર ઇજિપ્તના હતા, સુકર્ણો ઇન્ડોનેશિયાના હતા. એકચ્યુઅલી આ ઇંગ્લિશમાં થાય નામ, બિન જોડાણવાદી સંગઠનને ઇંગ્લિશમાં કહેવાય નામ, એટલે કે ભાઈ નોન એલાઇડ મુવમેન્ટ. એનો પ્રથમ અક્ષર હું લઉં તો થાય એન, એ અને એમ. તો આમને જો આપણે આઝાદ થયા ને એના પછી લગભગ બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું, એક બાજુ અમેરિકા અને એક બાજુ રશિયા, એટલે કે કોઈ પણ દેશને એક બાજુ જોડાવવું પડે, બરાબર. જવાહરલાલ નેહરુએ આપણે જસ્ટ રિસન્ટમાં 15 ઓગસ્ટ 1947 રોજ આપણે આઝાદ થયા, એમને કીધું કે ભાઈ મારા કોઈના જોડે જોડાવું નથી, આપણે બધા જોડે સંબંધ સારા રાખવા છે. એટલા માટે એક સંગઠન બનાવ્યું એવા દેશોએ કે જે રશિયા અથવા તો અમેરિકા સાથે જોડાવા માગતા નહોતા, એવા દેશોનું સંગઠન એટલે કે બિન જોડાણવાદી સંગઠન. હાલ 120 જેટલા દેશો છે. પણ તમે એક વાત ખાસ નોટ કરો, અત્યારે આ બિન જોડાણવાદી સંગઠન જે હતું એનું અસ્તિત્વ છે નામશેષ થવાના આરે પહોંચેલું છે. બિન જોડાણવાદી સંગઠનની વાત કરું તો 15 એપ્રિલ 1955 એક બાન્ડુંગ પરિષદ યોજાઈ હતી. અને અહીંયા બિન જોડાણવાદી સંગઠનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યસ, આ નેતાઓ મુખ્યતા એટલા માટે થઈને આપણે આ ક્વેશ્ચન અંદર સેટ કરેલો છે. નેક્સ્ટ સવાલ જોઈએ. પ્રમુખગત લોકશાહી બાબતે કયું વિધાન અસત્ય નથી? જો અસત્ય નથી એટલે કે કયું વિધાન અહીંયા સાચું હશે. ચલો ચેક કરીએ. પ્રમુખગત લોકશાહી ખાસ શબ્દ તમે મગજમાં રાખો. રાષ્ટ્રપતિ પ્રજા દ્વારા ચૂંટાય છે. બીજામાં છે કે રાષ્ટ્રપતિ દ્વારા પોતે જ પોતાની કારોબારીને પસંદ કરવામાં આવે છે. અને ઓપ્શન સ્ટેટમેન્ટ 3 છે કે કારોબારી સભ્યો સંસદને જવાબદાર હોય છે. કયા વિધાનો અસત્ય નથી? માત્ર એક અને માત્ર બે. સ્ટેટમેન્ટ ત્રણ ખોટું છે. શા માટે? તો ચલો, પ્રમુખગત લોકશાહી એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આપણે કઈ લોકશાહી સ્વીકારેલી છે? ભારતમાં સંસદીય લોકશાહી છે. અમેરિકામાં પ્રમુખગત લોકશાહી કહો તમે. આ હું વાત કરું છું યુએસએ અને આ હું તમને વાત કરું છું ભારત એટલે કે ઇન્ડિયાની. આપણે સંસદીય લોકશાહી સ્વીકારી છે, યુએસએમાં પ્રમુખગત લોકશાહી છે. એટલા માટે કે ત્યાં આગળ રાષ્ટ્રપતિની ચૂંટણી સીધી જ પ્રત્યક્ષ રીતે લોકો દ્વારા થાય. આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી કરીએ છીએ? કોમેન્ટ બોક્સમાં જણાવો. તમે રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારેય મત આપવા ગયા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો મને.
तो आपणे संसदीय पद्धति स्वीकारी, यूएसए प्रमुखगत पद्धति स्वीकारी, अब प्रमुखगत लोकशाहीमां शुं होय? राष्ट्रपति पोतानी जाते कारोबारी नी पसंद करे, एटले के कारोबारी चूंटाईने नथी आवती होती। आ वस्तु खास मगजमां फिट करो। आपणे अहींया मंत्रीमंडळनो सभ्य होय ने तेन चूंटणी लड़वी पड़े, चलो राज्यसभामांथी लड़े अथवा तो लोकसभामांथी, पण चूंटणी એને લડવી પડશે ને ત્યાં આગળ જીતવું પડશે, ત્યાં આગળ એવું નથી। રાષ્ટ્રપતિ બદલાય પોતાની રીતે જે પણ એક્સપર્ટ હોય, જે પણ કોઈ ભી ફિલ્ડમાં એકદમ સ્પેશિયાલિસ્ટ હોય, એવા લોકોને પર્ટિક્યુલર ક્ષેત્ર અથવા તો પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ આપશે રાષ્ટ્રપતિ, સો દેટ અમેરિકા ઇઝ સુપર પાવર। ખબર પડે છે ભાઈ? ચાલો, ભારતમાં કારોબારી સભ્યો સંસદને જવાબદાર, કારણ કે સંસદ એમનો ચૂંટીને મોકલે છે, ત્યાં આગળ કારોબારીના સભ્યોને સંસદ એટલે કે યુએસએની જે હોય ને, આપણે કોંગ્રેસ કહીએ છીએ એમની સંસદ, એ ચૂંટતા જ નથી, તો કોને જવાબદાર હશે? રાષ્ટ્રપતિ એમને નિમે છે, તો માત્ર ને માત્ર એ લોકો રાષ્ટ્રપતિને જવાબદાર છે, ના કે સંસદને। કયું અસત્ય નથી? તો પહેલું અને બીજું અસત્ય નહોતું, રાષ્ટ્રપતિને જવાબદાર હોય કારોબારી સભ્યો શાના? તો કે ભાઈ પ્રમુખગત લોકશાહીના, સો દેટ સ્ટેટમેન્ટ 3 ઇઝ ઇનકરેક્ટ। ચાલો આગળ વાત કરીએ। આતંકવાદી સંગઠન અને દેશ બાબતે યોગ્ય જોડકા જોડવાના છે। ચાલો, કયા દેશનું કયું આતંકવાદી સંગઠન છે? લગભગ આમાંથી બે આતંકવાદી સંગઠનનો થાય તો નામ શેષ થવાના આવે છે, પણ આપણે જીસીઆરટીમાં આ રીતની સ્ટેટિક માહિતી આપેલી છે, તો આપણે તમારા માટે લઈને આવ્યા છીએ। જોડકા જોડવાના છે તમારે હરકત ઉલ અન્સાર, ન્યૂ પીપલ્સ આર્મી, અલ જિદ્દા અને ફિઝબુલ્લા હમાસ, સામે દેશ લેબનોન, ઇજિપ્ત, પેલેસ્ટાઈન અને ભારત। તો જોડકા તમારે યોગ્ય રીતે જોડવાના છે। રાઈટ આન્સર આવશે આનો ડીસીબીએ, ડીસીબીએ, ડી સી બી અને એ, એટલે કે હરકત ઉલ અન્સાર ભારતનું આતંકવાદી સંગઠન છે, યસ, જમ્મુ કાશ્મીર બાજુ આ બિલોંગ કરે છે। ન્યૂ પીપલ્સ પાર્ટી પેલેસ્ટાઈનનું છે ભાઈ, પેલેસ્ટાઈનમાં અત્યારે બહુ યુદ્ધ ને બધું ચાલી રહ્યું છે। અલ જિદ્દા ઇજિપ્તનું છે, ફિઝબુલ્લા હમાસા લેબેનોનનું છે, લેબેનોન આફ્રિકામાં આવેલી એક કન્ટ્રી છે ભાઈ, ત્યાં આગળ હોલિવૂડના કોઈ જેમ્સ બોન્ડની સિરીઝ છે, ત્યાં સ્પેશિયલ લેબેનોનનું સીન બતાવ્યું છે કે ત્યાં આગળ કઈ રીતે આખી આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવે છે। એક્ઝેક્ટ નામ યાદ નથી આવતું, નામ યાદ આવે એટલે આપીશ તમને। ચાલો, રાઈટ આન્સર આવશે આનો ઓપ્શન ડી। અગાઉનો નેક્સ્ટ સવાલ જોઈએ કે રક્તવિહીન ક્રાંતિ કયા દેશમાં થઈ હતી? ક્રાંતિ થાય ભાઈ, જુઓ 1857નો સ્વતંત્રતા સંગ્રામ, આપણે વાત કરીએ છીએ ક્રાંતિ અને સ્વતંત્રતા સંગ્રામ આ બંનેમાં ડિફરન્સ શું હોય, એકવાર કોમેન્ટ બોક્સમાં આન્સર આપજો જે પણ મિત્રો લાઈવ સેશનમાં જોડાયેલા છો। ક્રાંતિ અને સ્વતંત્રતા સંગ્રામ આ બંનેમાં એક બેઝિક ડિફરન્સ શું છે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો। આનો તમને રાઈટ આન્સર આપી દઉં કે રક્તવિહીન ક્રાંતિ ક્યાં થઈ હતી, તો કે ભાઈ ઇંગ્લેન્ડ દેશમાં રક્તવિહીન ક્રાંતિ થયેલી હતી। ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ। 20મી સદીના પ્રારંભથી અનેક મહાન શોધો થકી વૈજ્ઞાનિક ક્રાંતિ થઈ। 20મી સદી એટલે 1901 થી લઈ અને 1999 સુધીનો ટાઈમ પીરિયડ, બરાબર, આને કહેવાય 20મી સદી। તો ઘણી વૈજ્ઞાનિક શોધો થઈ, વૈજ્ઞાનિક ક્રાંતિ આવી, તો આ તમારે જોડ તપાસવાની છે અને નીચે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। પ્લાસ્ટિકની શોધ 1906 થઈ, કમ્પ્યુટરની શોધ 1946 થઈ અને પેનિસિલિનની શોધ થઈ 1942। તો યસ, આમાંથી કોઈ પણ એક જોડ ખોટી છે, કોઈ પણ બે જોડ સાચી છે, ત્રણેય જોડ ખોટી છે કે પછી ત્રણેય જોડ સાચી છે? યસ, ચાલો કોમેન્ટ બોક્સમાં વિદ્યાર્થી મિત્રો તમારો જે પણ આન્સર હોય કોમેન્ટ બોક્સમાં તમે જણાવતા રહો। અલ્ટિમેટલી જે પણ મિત્રોએ એપ્લિકેશનમાં ટેસ્ટ આપ્યો છે એમના માટે આપણે અહીંયા લાઈવ સોલ્યુશન તો આપીએ છીએ, પણ જે મિત્રો હજુ જોડાયા નથી તો એ મિત્રો એપ્લિકેશનમાં જઈને ટેસ્ટ આપો। માત્ર 51 રૂપીઝ આપણે આની ફીઝ રાખેલી છે કે જેથી કરીને આ રીતના ક્વેશ્ચન તમે તમારી જીતરે સોલ્વ કરી શકો અને અહીંયા લાઈવમાં પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકો। તો ત્રણે ત્રણ જોડ સાચી હતી ભાઈ, આપણે વર્ષ તમારે યાદ રાખી લો, ત્રણે ત્રણ જોડ સાચી હતી। એક સ્ટેટિક આપી દઉં કે ભારતમાં કાગળનો ઉપયોગ કયા વર્ષે શરૂ થયો? 1871 ભારતમાં કાગળનો પ્રયોગ ક્યારથી શરૂ થયો? તો ઓફિશિયલી 1871 આ રીતનું ડીવાયએસઓમાં પણ આ રીતનું એક ક્વેશ્ચન પૂછાયેલો હતો। યસ, ફરીથી તમને એક સ્ટેટિક માહિતી આપી લઉં, 1871માં ભારતમાં કાગળનો ઉપયોગ શરૂ કરવામાં આવેલો હતો। અગાઉનો સવાલ જોઈએ,
જૈવિક વિજ્ઞાનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? જૈવિક વિજ્ઞાનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? બીથોવન, બુચર, લેનિન કે પછી રુથરફોર્ડ? બીથોવન, બુચર, લેનિન કે પછી રુથરફોર્ડ? જૈવિક વિજ્ઞાનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો રાઈટ આન્સર આવશે બુચર. બુચર જર્મનીના હતા. અમને જૈવિક વિજ્ઞાનની શોધ કરી એના પછી વિષાણુ, જીવાણુ આ બધા ઉપર આપણે ધીમે ધીમે ક્રમશઃ સંશોધનો કરતા ગયા. વોટસન અને ક્રિકિયા ડીએનએનું વિશ્લેષણ કર્યું. આગળ આપણે એક ભારતીય છે પણ ડીએનએમાં એમને ખાસું યોગદાન આપ્યું હતું અને નોબેલ પારિતોષિક પણ જીત્યું હતું. આગળ સવાલ મૂકેલો છે, વાત કરી એની. યસ, ડીએનએ પર સંશોધન કરનારા ભારતીય વિજ્ઞાની એટલે કોણ? ડીએનએ પર સંશોધન કરનારા ભારતીય વિજ્ઞાની એટલે કોણ? સૌથી પહેલા મિત્રો, ડીએનએનું ફૂલ ફોર્મ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. યસ, ડીએનએનું ફૂલ ફોર્મ પહેલા મને તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો એનો રાઈટ આન્સર આવશે હરગોવિંદ ખુરાના. ભારતીય વૈજ્ઞાનિક હતા કે એમને ડીએનએ ઉપર સંશોધન કર્યું હતું અને આનાથી જ એમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. તો એના પહેલાં તમારે ખાલી આટલું નોટ ડાઉન કરવાનું છે કે અત્યાર સુધી કેટલા ભારતીયોને નોબેલ પુરસ્કાર મળ્યો છે અને કયા ક્ષેત્રોમાં મળ્યો છે. યસ, સૌથી પહેલા 1913 વર્ષમાં ભારતના સાહિત્યકાર આપણે ગણી શકીએ, ગુરુવર્ત આપણે જેને કહીએ છીએ, રવીન્દ્રનાથ ટાગોર ગીતાંજલિ કૃતિ માટે એમને સાહિત્યનો નોબેલ મળ્યો. 1930 વર્ષમાં સીવી રમણ ફિઝિક્સ એટલે કે ભૌતિક શાસ્ત્રમાં રમણ ઇફેક્ટ માટે મળ્યો હતો. યસ, ડીએનએ પર શોધ કરી હતી ડોક્ટર હરગોવિંદ ખુરાનાએ 1968માં. મેડિસિન એટલે કે દવા ક્ષેત્રે કૃત્રિમ જનીનના સંશ્લેષણ, કૃત્રિમ જનીન એટલે કે ભાઈ ડીએનએની જે વાત કરી એ જ અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ. મધર ટેરેસા, જુઓ મધર ટેરેસા તમને એમ થાય સાહેબ આ તો ભારતના નતા. ના ભાઈ, એમને ભારતની નાગરિકતા મળી ગયેલી હતી. અલ્ટિમેટલી કેટલા વર્ષ ભારતમાં ગુજાર્યા હતા એમને? ભારતમાં બહુ લોકો માટે એમને પરોપકારની સેવાઓ કરી હતી. તો શાંતિ માટે, સમાજ સેવા સંબંધિત કાર્યો માટે 1979 મધર ટેરેસાને પણ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 1983 એસ ચંદ્રશેખર એટલે કે સુબ્રમણ્યમ ચંદ્રશેખરને ફિઝિક્સ માટે થઈ નોબેલ પુરસ્કાર મળેલો હતો. હજુ આગળ વાત કરું તો અમર્ત્ય સેનને 1998 વર્ષમાં અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. વીએસ નાયપોલને સાહિત્ય માટે 2001, વેંકટરામન રામકૃષ્ણને 2009 કેમેસ્ટ્રી એટલે કે ભાઈ રસાયણશાસ્ત્રમાં રાઇબોસમની સંરચના અને કાર્યપ્રણાલીની શોધ માટે વેંકટરામનને આપવામાં આવ્યો હતો. કૈલાસ સત્યાર્થી 2014 બાળ હકો અને બાળ શિક્ષણ ક્ષેત્રે એટલે કે શાંતિના રિલેટેડ કાર્ય કરવા માટે કૈલાસ સત્યાર્થીને પણ નોબેલ પુરસ્કારથી નવાજિત કરવામાં આવ્યા હતા. લાસ્ટ 10 છે અભિજીત બેનર્જી 2019 વર્ષમાં ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર વૈશ્વિક ગરીબીને દૂર કરવાના પ્રયોગાત્મક સંશોધન બદલ, જુઓ પ્રયોગાત્મક સંશોધન બદલ અર્થશાસ્ત્ર રિલેટેડ આમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પરીક્ષામાં પૂછાય કે ભારતમાં અત્યાર સુધીમાં 10 વધુ લોકોને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. આ રીતનું પૂછાય ભાઈ, હવે જરૂર નથી બધું સ્ટેટિક પૂછાય. તો આપણે અલ્ટિમેટલી કદાચ બધું ના આવડતું હોય પણ એટલી તો આપણને ખબર હોવી જોઈએ કે યસ 10 અત્યાર સુધીમાં આપવામાં આવેલા છે નોબેલ પુરસ્કાર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રથમ સોલર સેલ કયા વર્ષે બનાવાયો હતો? સૌ પ્રથમ સોલર સેલ કયા વર્ષે નિર્માણ પામ્યું અથવા તો કયા વર્ષે બનાવવામાં આવેલો હતો? 1945, 1943, 1954 કે પછી 1946 એટલે કે 1946 વર્ષમાં? ચલો સાચો આન્સર જોઈએ તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 1954 વર્ષમાં સૌ પ્રથમ સોલર સેલ બનાવવામાં આવ્યો હતો. જો મિત્રો, આ સોલર સેલની વાત આવી તો એક સંગઠન મને યાદ આવે છે અત્યારે, અને એ સંગઠનનું નામ છે ISA. ISIS નથી બોલ્યો, ISIS વાત નથી કરતો, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, ગુજરાતી આ થાય એનું, ISA નું ઇંગ્લિશ થાય ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ. સૌથી પહેલા નવેમ્બર 2015 ફ્રાન્સ અને ભારત
આ બંને દેશોએ કોપ 21 ખાતે આની જાહેરાત કરી. સાની તો કે ભાઈ આઈએસએ સ્થાપવાની. હવે આઈએસએ શું છે? આઈએસએ સમજવા માટે તમારે પહેલા પૃથ્વીનું થોડીક બેઝિક માહિતી લેવી પડે. ચલો, આ પૃથ્વી છે આપણી. યસ, અહીંયા વચ્ચે શું થાય? કર્કવૃત. નીચે 23.5 મકરવૃત, અને અહીંયા ઉપર 23.5 કર્કવૃત. તો આ બેની વચ્ચે જેટલા પણ દેશો આવેલા છે ને, અહીંયા એવું કહેવાય, ચલો અહીંયા સૂરજ છે માની લો, તો અહીંયા આ દેશોમાં 12 માસ સૂર્યનો સીધો પ્રકાશ પડે. ક્યાં આગળ? તો કર્કવૃત અને મકરવૃત વચ્ચે જેટલા દેશ આવેલા છે ત્યાં લગભગ માનવામાં આવે છે, એપ્રોક્સિમેટલી બધા દેશોમાં વર્ષ દરમિયાન સૂર્યના સીધા કિરણો એટલે કે મેક્સિમમ તાપ પડતો હોય છે, સૂર્યઘાત કહેવાય આપણે એની ભૌતિક ભૂગોળની ભાષામાં. તો અહીંયાથી આમની બે આઈડિયા આવ્યા. કોને? તો આપણા ભારતના વડાપ્રધાન અને ફ્રાન્સના હતા ઇમ્યુનલ મેક્રોન હતા, મે બી 2015માં આવી જતા ઇમ્યુનલ મેક્રોન. તો આ બંને કીધું કે ભાઈ યસ, આ કર્કવૃત અને મકરવૃત વચ્ચે જેટલા પણ દેશો હોય છે ને આપણે સંગઠન બનાવીએ અને નામ આપીએ આઈએસએ. અને હિસ્ટ્રીમાં પહેલી વાર બન્યું કે આટલું મોટું આંતરરાષ્ટ્રીય સંગઠનનું વડું મથક ક્યાં રાખવામાં આવ્યું? ભારત. ભારતમાં પર્ટિક્યુલર ગ્વાલ પ્રહરી, ગ્વાલ પ્રહરી ક્યાં આવેલું છે? તો કે ભાઈ ગુરુગ્રામ જિલ્લો. કયું રાજ્ય? તો કે ભાઈ હરિયાણા રાજ્ય. ખાસ યાદ રાખજો આનું મુખ્ય મથક આવેલું છે. 2015માં કોપ 21 2015ના વર્ષમાં યોજાઈ હતી. આ બધું નક્કી થયું આઈએસએ બનાવીએ અને અમલ થયો 2017થી. અમલ થયો આનો 2017થી. હવે આમને શું કીધું ભાઈ કે 2030 સુધીમાં, જુઓ આઈએસએ કીધું કે 2030 સુધીમાં 100 ગીગાવોટ સૌર ઉર્જા ઉત્પન્ન કરીશું આ બધા દેશો ભેગા થઈ, અને 100 અબજ અમેરિકન ડોલર. ભાઈ જો બહુ મોટી રકમ છે, 100 અબજ અમેરિકન ડોલર સૌર ઉર્જા ક્ષેત્રે નવા પ્રયોગો સંશોધન કરવા માટે આપણે એકઠા કરીશું. તો આઈએસએનો મુખ્ય ઉદ્દેશ આ હતો. તો યસ, એક આ સોલર સેલ પરથી આ સંગઠન મને યાદ આવ્યું છે. તો આ સંગઠન વિશે આટલી માહિતી હતી, તમે નોટ ડાઉન કરો. અને યસ, એક ક્વેશ્ચન તમારા માટે આપું છું કે આઈએસએમાં હાલ કેટલા સભ્યો છે આ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં હાલ કેટલા સભ્યો એના સભ્યપદ ધરાવે છે આ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો. ચલો આગળનો સવાલ જોઈએ. ખાલી જગ્યા નામે મહાન સાહિત્યકારે પોતાના પુસ્તક ધ મિસ્ટ્રી ઓફ આઈલેન્ડમાં ભવિષ્યમાં હાઇડ્રોજન ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બનશે એવી ભવિષ્યવાણી કરી દીધી. જુઓ ભાઈ, અત્યારે હાઇડ્રોજન કાર ચાલતી થઈ ગઈ છે, વિશ્વના ઘણા દેશો હાઇડ્રોજન કારનો પ્રયોગ લગભગ ક્યારનું ચાલુ કરી દીધો છે. આપણે ઇન્ડિયામાં લગભગ 4-1 મહિના અથવા તો 6-1 મહિના પહેલા નીતિન ગડકરી સાહેબ દ્વારા પણ એક હાઇડ્રોજન કાર લોન્ચ કરવામાં આવી હતી, જાતે લઈને જતા હતા. આ રીતનો એક વિડીયો પણ છે યુટ્યુબ પર. તો આ એક મહાન સાહિત્યકાર હતા કોઈ, એમને પોતાનું એક પુસ્તક લખ્યું હતું મિસ્ટ્રી ઓફ આઈલેન્ડ, એમાં એક હાઇડ્રોજન છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બનશે ભવિષ્યમાં આ રીતને એમને પુસ્તકમાં ટાંક્યું હતું. તો સાહિત્યકાર કોણ હતા? દાંતે હતા, જુલવર્ન હતા, ઓટોહાન હતા કે પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતા? ચાલ, યસ, કયા સાહિત્યકાર હતા કે એમને કીધું હતું કે ભાઈ હાઇડ્રોજન જે ભવિષ્યમાં ઉર્જાનો બહુ મોટો સ્ત્રોત બનવાનો છે? તો આનો રાઈટ આન્સર આવશે જુલવર્ન. કા જુલવર્ન નામે સાહિત્યકારે પોતાની બુક લખી હતી મિસ્ટ્રી ઓફ આઈલેન્ડ, એમાં કીધું હતું કે ભાઈ હાઇડ્રોજન જે ભવિષ્યમાં ઉર્જાનો ખૂબ મોટો સ્ત્રોત બનશે. નેક્સ્ટ સવાલ જોઈએ. ટેલિફોનની શોધ કયા વર્ષે કરવામાં આવી હતી? યસ, આગળ કીધું કે ભાઈ કોમ્પ્યુટરની શોધ 1946માં થઈ, ચાર્લ્સ બેબેજે કોમ્પ્યુટરની શોધ કરી હતી. તો ટેલિફોનની શોધ કોણે કરી હતી? તો ચલો બધાને ખબર છે, ગ્રેહામ બેલ. સ્કોટલેન્ડના હતા, ગ્રેહામ બેલ સ્કોટલેન્ડના હતા. ભાઈ દેશ પણ યાદ રાખજો હું બોલું છું. બીજા આમના આસિસ્ટન્ટ હતા, પાછા એકલા આ જ નતા, આસિસ્ટન્ટ હતા. વોટસન કરીને એમનું નામ હતું. યસ, 1876ના વર્ષમાં અમને ટેલિફોનની શોધ કરી હતી. કોણે? તો કે ગ્રેહામ બેલ, એમના આસિસ્ટન્ટ વોટસન. સ્કોટલેન્ડના હતા ગ્રેહામ બેલ. 1876ના વર્ષમાં ટેલિફોનની અમને શોધ કરેલી હતી.
ચાલો તો આજનો લાસ્ટ ક્વેશ્ચન આજના સેશનનો, નીચેનામાંથી કયા પુસ્તકો કાર્લ માર્ક્સના છે? યસ, આ જો સરખું વાંચ્યું હશે તો આ ઉતાવળ ના કરતા આ ક્વેશ્ચનમાં. આ ક્વેશ્ચન મેક્સિમમ હું આશા રાખું કે બધાનો કોમેન્ટમાં આન્સર આપે ભાઈ. દાસ મેનિફેસ્ટો, કોમ્યુનિસ્ટ કેપિટલ, એ અને બી બંને કે એ અને બી પૈકી કોઈ પણ નહીં. સૌથી પહેલા ક્વેશ્ચન વાંચો કે કયું પુસ્તક કાર્લ માર્ક્સનું છે. ઓપ્શન વાંચી લીધા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો આન્સર. 25મા ક્વેશ્ચનનો દરેક મિત્રે આનો આન્સર આપવાનો છે. રાઈટ આન્સર આવશે એ અને બી. સોરી, આનો રાઈટ આન્સર છે ભાઈ ડી. રાઈટ આન્સર છે ડી. ભૂલમાંથી કદાચ કોઈથી પીપીટી જે બનાવી છે એમને સી ટીક કર્યું છે. કાર્લ માર્ક્સ જર્મનીના હતા, બહુ મોટું નામ છે, વાત કરીશું આગળ આમના વિશે. બે પુસ્તક લખ્યા, દાસ કેપિટલ અને કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો. યસ, દાસ કેપિટલ અને કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો. ઉલટા સુલટી કરેલું છે એટલે મેં કીધું પુસ્તકના નામ ખાસ યાદ રાખજો. અત્યારે ટાઈમ છે, અહીંયા તમારી ભૂલો હશે બધી સુધરી જશે. પરીક્ષામાં જરા પણ ટાઈમ નહીં મળે, ખોટો ઇઝી ક્વેશ્ચન પણ તમારે ફટ લાઈન ખોટો પડી ગયો એટલે આપણે સીધા મેરિટ લિસ્ટમાંથી ભાઈ બહાર નીકળી જઈશું. તો આ નાની નાની ભૂલો પણ ના થાય એટલા માટે પણ આપણે આ રીતના ક્વેશ્ચન અહીંયા સેટ કર્યા છીએ. દાસ કેપિટલ અને કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો અલ્ટિમેટલી આ બે પુસ્તકના નામ છે. તો જે કાર્લ માર્ક્સ દ્વારા લખવામાં આવ્યા હતા. ક્યાંના હતા કાર્લ માર્ક્સ? તો કે ભાઈ જર્મનીના હતા. તો મિત્રો ચલો આજનું આપણે જે 25 ક્વેશ્ચનનો સેશન પૂરો કર્યો. આગળ વાત કરું તો કિસ્વા કરિયર એકેડમીની આપણી જે એપ્લિકેશન છે એમાં તમને પીએસઆઈ કાયદાનો રેકોર્ડેડ કોર્સ, 1 મહિનાની વેલિડિટી 525 રૂપિયામાં, 2 મહિનાની વેલિડિટી 975 રૂપિયા, 3 મહિનાની વેલિડિટી 1575, 6 મહિના માટે 3075, અને 1 વર્ષ માટે જો તમારે પીએસઆઈનો કાયદાનો રેકોર્ડેડ કોર્સ લેવો છે તો માત્ર 5265માં તમે પરચેસ કરી શકો છો. આ બધું તમને પહેલાં આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો તમે, ત્યાં આગળ આ બધા જ કોર્સીસ તમને જોવા મળશે. પ્લસ જો ફોરેસ્ટ ગાર્ડ વન રક્ષક સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લે તો એકમાત્ર ગુજરાતનો ઓનલાઈન કોર્સ એટલે કે આપણે કિસ્વા એકેડમીનો કોર્સ માત્ર 499 રૂપિયામાં 1 મહિના સુધી તમને આની વેલિડિટી આપવામાં આવે છે, જ્યાં પૂરેપૂરું વન રક્ષકનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરવામાં આવે છે. હજુ કોન્સ્ટેબલની આપણે ઓનલાઈન લાઈવ બેસ શરૂ કરી છે. જુઓ આ મેઇન વસ્તુ ભાઈ, જે પણ મિત્રો લાઈવ ભણવા માંગો છો, ગાંધીનગર કોઈ કારણસર નથી આવી શકતા, તો વિથ મટીરિયલમાં તમને 15 કિસ્વાની દરદાર બુકો વત્તા બુકલેટ અને બીજી 6 બુકો, આમ કરીને ટોટલ તમને આખું મટીરિયલ સાથેની બેચ 11,999, માત્ર 11,999 લાઈવ બેચમાં તમે એડમિશન લઈ શકશો. મટીરિયલ નથી લેવું એટલે કે આ બુકને બધું તમારે નથી લેવું, તો માત્ર 7,999માં તમે કોન્સ્ટેબલની ઓનલાઈન લાઈવ બેચમાં એડમિશન લઈ શકો છો. અને ખાસ મહત્વની વાત, 1 વર્ષ સુધી તમને આ વેલિડિટી આપવામાં આવશે. 1 વર્ષ સુધી રેકોર્ડેડ એપ્લિકેશનમાં, આપણે જે એપ્લિકેશનમાં રેકોર્ડેડ વિડીયો છે બધા તમે 1 વર્ષ સુધી જોઈ શકો છો. વધુ માહિતી માટે 9875717941 અને 9510235172 આ બે નંબર પર કોલ કરીને વધારાની માહિતી પણ તમે મેળવી શકો છો. યસ, કિસ્વા કરિયર એકેડમી પ્લે સ્ટોરમાં જઈને આઇકોન દેખાય એટલી એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં આગળ વિવિધ કોર્સીસ અને વિવિધ પ્રકારની ટેસ્ટ સિરીઝનું આપણે જે આયોજન કરતા હોઈએ છીએ ત્યાં આગળ જઈને તમે બધું પરચેસ કરી શકો છો. પોતાનું સ્વમૂલ્યાંકન કરી તમે ટેસ્ટ આપી શકો છો. આપણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, પછી આ યુટ્યુબ લાઈવ, ટેલિગ્રામ, ટેલિગ્રામની આપણી જીપીએસસી કિસ્વા અને કિસ્વા ઓફિશિયલ ગાંધીનગર નામે બંને ચેનલ તમે જોઈન કરી શકો છો. અને પરીક્ષાલક્ષી કન્ટિન્યુ માહિતી તમને અહીંયા આપણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ખાતેથી રોજે રોજ મળતી રહેશે. તો ચલો મિત્રો, એક નવા સેશન સાથે આપણે કાલે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.